જમીલા બેન, હવે આપણે આ નવી ઢોકળી બનાવવાની શરૂઆત કરીને પહેલા મારે તમને કહેવું છે, તમે જે ટિક્કી બનાવી હતી, આહા, બહુ જ, એટલે બહુ જ સરસ હતી, મજા આવી ને, બહુ જ મજા આવી. આપણા વ્યુઅરને પણ મજા આવશે, બનાવશે તો ચોક્કસ મજા આવશે. તો એ તો એક અલગ રેસીપી એમને મળી છે, હવે બીજી જે રેસીપી મળવાની છે એ પણ કઈક અલગ છે. હા, દાણા ઢોકળી. ઓકે, તો એના માટે શું કરીએ છે હવે? બસ હવે આ કુકર લઈએ છે. પહેલા એની દાણા કાચા તો ખવાય નહીં, એટલે ઢોકળી નખાય નહીં, એટલે પહેલું એનું શાક જેવું વઘારી દેવાનું. અને વઘાર્યા પછી એની અંદર રસો કરવાનો વધારે, અને પછી ઢોકળી કાપીને નાખવાની, અને પછી ઉકળવા દેવાની, એટલે સરસ થઈ જાય. ઠીક છે, ઓન કર ગેસ. અત્યારે આપણે તેલ લઈએ છીએ, અને જયારે ફાઇનલ તડકો કરીશું ત્યારે ઘીમાં કરીશું. એ 3-4 ચમચી તેલ લઈએ છીએ, 1/2 ચમચી રાઈ. જો આ થોડું તતડવા માંડ્યું છે આમ થોડું, એટલે એની અંદર જીરું નાખીએ આપણે, 1/2 ચમચી જીરું, અને એની સાથે 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, આ 4 નંગ લવિંગ નાખવાના, બહુ સરસ લાગે એનો ટેસ્ટ. 4-5 નંગ લવિંગ નાખ્યા છે મેં. જો અત્યારે 1 સૂકું મરચું નાખું છું, પછી આપણે વઘારમાં નાખીશું ફાઇનલ, અને થોડુંક થવા દઈએ. હવે એની અંદર આપણે હિંગ, દાણા છે ને એટલે હિંગ સારી એવી વાપરવાની, 1/2 ચમચી હિંગ લઈએ છે. અને ઘણા લોકોને દાણા પચતા ના હોય, ગેસ નો પ્રોબ્લેમ થઈ જાય, તો એના માટે પણ યુઝફુલ. હા, ટેસ્ટ તો આપે જ છે, પણ બેનિફિટ હેલ્થ નાય છે. અને 1 નંગ ડુંગળી લીધી, એકદમ ઝીણી સમાર લેવાની ડુંગળી. ડુંગળીને બદામી નહીં થવા દેવાની, ડુંગળીનું પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું. નોર્મલ આપણે જેમ દાણા માટે શાક બનાવતા હોય, પહેલાની પ્રોસેસ તો એ સેમ જ રહે છે, પણ એની અંદર મસાલા થોડા આગળ પડતા આવે, કારણ કે આપણે એની અંદર ઢોકળી ઉમેરવાની હોય, એટલે પાણી વધારે હોય. સામાન્ય રીતે જે ઉમેરતા હોય ને શાકમાં, એનાથી થોડા આગળ પડતા હોય તો સારા લાગે. ડુંગળી ગુલાબી થવા દે? ના ના, બસ પાણી બળી ગયું છે. જો હવે એની અંદર આપણે આદુ લસણ, અને આદુ લસણ થોડું આગળ પડતું નાખવાનું, કારણ કે ઢોકળીનું શાક છે ને, એટલે ઢોકળી બનાવવાની છે, એટલે જો 2 ચમચી આદુ ને લસણ આ મિક્સ છે. હવે એની અંદર ટામેટા ઉમેરી દઈએ, 1 નંગ ટામેટું છે. બસ હવે આપણે એમાં મસાલા કરી દઈએ. અડદર લઈએ છે 1/2 ચમચી. મરચું તો આપણે ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે લેવાનું, પણ 1/2 ચમચીથી થોડું વધારે છે. અને ધાણા પાવડર 1 ચમચી. હવે આપણે જીરું પાવડર લઈ લઈએ, 1/2 ચમચી જીરું પાવડર લેવાનું, એટલે ટેસ્ટ બહુ સરસ આવે. મરી લઈએ છે 5 ચમચી, અને ગરમ મસાલો લઈએ છે 1 ચમચી. બસ આ બધું મિલાવી દઈએ. પહેલા આપણે એમાં લીલા મરચા નથી ઉમેર્યા, પણ એની સામે તીખાશ ઘણી બધી આપણે લીધી છે, ગરમ મસાલાની, મરી પાવડરની. જો ઘણા લોકોને બહુ તીખું ના ભાવતું હોય, તે લોકો લવિંગિયા મરચા આવે છે ને, સ્લીટ કરીને, આખા જ નાખવાનું, પણ થોડું સ્લીટ કરીને નાખી દેવાના 2-3, એટલે થોડીક તીખાશ પકડાશે, પછી એ તમે મરચું કાઢી નાખો. અને જો તમે મરચું ખાવ તો ખાસું તીખું લાગે. જો 1/2 કપ પાણી નાખીએ છીએ, ત્યાં મસાલા બધા એકબીજામાં ભળી જાય માટે. જો આ આપણી પાસે પાપડીના દાણા છે 1 બાઉલ. કોઈ પણ દાણા વધારે ઓછા કરી શકાય. આ વટાણા છે એકદમ નાના બાઉલ, એ ઉમેરી દઈએ. તુવેરના દાણા છે 1 બાઉલ છે જો નાના. મેં અગાઉ કહ્યું કે તમે વધારે ઓછું કરી શકો આ પાપડીના દાણા. હજી આપણે મીઠું નાખ્યું નથી. હવે સ્વાદ મુજબ મીઠું 1 ચમચી નાખીએ છીએ મીઠું, કારણ કે આગળ આપણે પાણી નાખવાના છીએ. થોડી વાર મસાલામાં થવા દેવાનું. હવે એની અંદર આ દંડીનો ભાગ હોય ને એવા ધાણા છે, એટલા 2 મુઠ્ઠી ભરી નાખી દેવાના, એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે 1 કપ જેટલું પાણી, પછી આપણે વધારે ઉમેરીશું, હમણાં દાણા ચડે ને એટલું જ પાણી આપણે નાખી રહ્યા છે. બસ હવે આપણે ઢાંકણ નાખી દઈએ. બસ અને હવે 3 વિસલ વગાડવાની. ઓકે, 2 ફાંસમાં અને 1 ધીમામાં, એટલે દાણા સરસ ચડી જવા જોઈએ. ઓગળવાના તો છે જ નહીં, આ દાણા કદી ઓગળે નહીં, એટલે ઢોકળીમાં કઈ ઓગળી નથી જવાના, પણ કાચા થયા હોય તો મજા નહીં આવે.
જમીલાબેન, અત્યારે આ રસોડે તમે એકદમ સરસ નવી ટાઈપની ઢોકળી બનાવી રહ્યા છો, પણ હવે જે ઢોકળી એકચ્યુઅલી આપણે વણીને કરીએ છીએ એ ઢોકળીમાં કંઈ નવું છે કે એ રૂટીન વાળી જ હશે? ના, એમાં આપણે મસાલા નવા કરીએ છીએ. અચ્છા. હા, આપણે મીઠું મરચું અડધર અને તેલ થી મોટા હોય છે એવું બધું બરોબર અડધર નાખીએ, પણ આની અંદર આપણે એક ફ્લેવર આપીશું. એમાં રેગ્યુલર મસાલા તો નાખવાના, સાથે કસૂરી મેથી ને અજમો. હવે લોટ બાંધી દઈએ. એક કપ લઈએ છીએ આપણે લોટ, ઘઉંનો લોટ છે. મસાલા કરી દઈએ. હવે એમાં અડધર લઈએ છે 5 ચમચીથી થોડી વધારે, મરચું લઈએ છે 5 ચમચી, ધાણા પાવડર 5 ચમચી, જીરું ચપટી, મરી એકદમ ચપટી, સહેજ જ વધારે નહીં લેવાનું, સહેજ ગરમ મસાલો ચપટી, અજમો લઈએ છે 5 ચમચી, સહેજ મસળી નાખવાનો, અજમો અવશ્ય નાખવાનો, તો લાગે બહુ સરસ, ટેસ્ટ બી સરસ આવશે અને નડે નહીં, એટલે આયુર્વેદિક ધોરણે. અને આ કસૂરી મેથી છે, જો 2 ચમચી ભરીને અથવા એક મોટો ચમચો, વધારે ઓછી થશે તો વાંધો નહીં આવે. મીઠું નાખી દઈએ સ્વાદ મુજબ 1/2 ચમચી. હવે પહેલા આ બધું મિલાવી દઈએ આપણે. જો 2 ચમચી મોણ નાખવાનું, મોણ અવશ્ય નાખવાનું હો, મોણ વગર ઢોકળી નહીં બનાવવાની. બસ પહેલા મિલાવી લઈએ અને ઢોકળીનો લોટ રોટલીથી થોડો કઠણ બાંધવાનો. ઓકે. અને પરાઠા કરતા થોડો નરમ. હા, થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈએ. આવો લોટ બાંધી દેવાનો બરાબર. બસ હવે અને મોટી રોટલી વણવાની. ઓકે. એટલે લુવા આપણે બહુ નાના નહીં કરવાના, મોટા મોટા કરવાના, એટલે મોટી વણવાની. જો આમાંથી 3 જ કરી શકાય એટલી જ કરીએ છીએ આપણે. પહેલા કુકર ખોલી લઈએ અને એને ટ્રાન્સફર કરી લઈએ, એમાં પાણી નાખી દઈએ, એટલે પાણી ખદખદે એની અંદર આપણે ઢોકળી ઉમેરવાની છે. ઓકે. હા, એટલે પહેલા જોઈ લઈએ કુકરમાં કેટલું પાણી છે. જો હવે એની અંદર આપણે ઢોકળી ઉમેરવાની છે એટલે પાણી ઉમેરવું પડશે, એટલે આપણે વાસણ મોટું જોઈશે. હા, એટલે ટ્રાન્સફર કરી લઈએ. હવે આ કુકરમાં પાણી નાખી દઈએ. ઢોકળી વણી લઈએ, રોટલી વણીને પછી કટ કરીએ અને ઢોકળી કહેવાય. ગોળ ત્રાસી જેવી થાય એવી, એનો બહુ વાંધો નથી, અતિશય નહીં લેવાનો. બસ હવે વણી લેવાની. ઢોકળી બહુ પાતળી પણ ના હોય અને બહુ જાડી પણ ના હોય, અને આમ એ બફાય ને એટલે થોડી ફૂલે. જો હવે આ બસાવી કરવાની, થોડીક શેકી લેવાની કાચી પાકી, બસ બહુ નહીં શેકવાની. જો આવી સહેજ જ. જો હવે આ પણ થઈ ગઈ, ગેસ ઓફ કરી દે. હવે આ 3 સાથે આપણે કટ કરી લઈએ. હવે તમે છરીથી પણ કટ કરી શકો, આ પીઝા કટર લીધું છે, ડિઝાઇન વાળું આવે છે એ પણ લઈ શકાય. માપની, જેટલા માપની તમારે ઢોકળી બનાવી હોય એટલી થઈ શકે, બહુ મોટી સારી ના લાગે. તમે ચમચીથી ખાઈ શકો ને એવી લેવાની, બહુ મોટી મોટી નહીં બનાવવાની. બસ હવે ઉમેરી દઈએ. જો આ રીતે છૂટી છૂટી ઉમેરી દેવાની. બસ હવે એને હલાવી લઈએ. જો હવે ગેસ ઓફ કરી દે. જો આવું જોઈએ છે આપણે, બહુ રસોઈ નહીં, બહુ જાડું બી નહીં બરાબર. બસ હવે ગરમા ગરમ સર્વ કરી દઈએ અને ચેક કરી લેવાની ઢોકળી કે ચડી ગઈ છે કે નહીં બરાબર. ચાવી જોવાની, એટલે કાચી હોય ને તો તમને ખબર પડી જાય, મોઢામાં જ ખબર પડે કે આ કાચું છે. જો હવે આપણે છે ને જે મસાલો રાખ્યો છે ને એ વઘાર. જો અને આ લીલા ધાણા છે, લીંબુ તો જોઈશે જ. હવે મેં તને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ કહ્યું કે જે ઢોકળીમાં નાખવાથી બહુ જ મજા આવશે, એ છે બીરસ્તો. બહુ સરસ લાગે, બહુ જ ફાઇન લાગે. આ તમે કઈક નવું લાવ્યા.
બિરસ્તાનો ડબ્બો હોય તો ડબ્બો લઈને બેસવાનું, ખાતા જઈએ એમ બિરસ્તો ઉમેરતું જવાનું, બરાબર. બહુ ટેસ્ટી લાગે છે. તો હેલી દાણામાંથી એક નવી જ વાનગી, દાણા ઢોકળી. યસ, એકદમ ટેસ્ટી ટેસ્ટી. હા, ટેસ્ટી ટેસ્ટી.